राग, राग એટલે કે આકર્ષણ, અટ્રેક્શન. વીત રાગ એટલે એનો રાહિત્ય. કોઈ રાગ નથી, કોઈ અટેચમેન્ટ, કોઈ આકર્ષણ નથી, કોઈ એવી વસ્તુ નથી કે મને ગમે છે. કારણ કે કોઈ ગમતી વસ્તુ હોય તો ન ગમતી વસ્તુ પણ રાગ સાથે હંમેશા દ્વેષ આવે છે. આ આકર્ષણો જેના મનમાં નહોતા, કોઈ અટેચમેન્ટ, કોઈ આસક્તિ, વિધ રાગ, રાગ દ્વેષથી ભરે. કોઈ વ્યક્તિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, કોઈ સ્થાન પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં. અદ્વેષતા સર્વભૂતા વિધ રાગ ભય ક્રોધ રાગ નથી, કોઈ અટેચમેન્ટ અને કેમ અટેચમેન્ટ નથી, કેમ રાગ નથી. આપણને જે મને ગમે છે એને હું પ્રેમ કરું છું, તો પ્રેમ શેના માટે થઈ જાય છે? પ્રેમના માટે પ્રેમ નથી. એ પ્રેમ ક્યાં કેન્દ્રિત છે? મારા પોતાનો કેન્દ્રિત છે. તો ત્યાં રાગ હશે અને એનો જે વિરુદ્ધ જે ભાવ છે દ્વેષ પણ હોય છે. પણ કેન્દ્ર મારા નથી તો એટલે 100% પ્રેમ એ જ કરી શકે જેમાં રાગ કે દ્વેષ નથી. નહીં તો આપણે બધા જે કરીએ છીએ એ 100% પ્રેમ નથી. કોઈને પણ, ઇવન ભગવાનને પણ આપણે 100% પ્રેમ નથી કરતા. કારણ કે જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી નથી 100% પ્રેમ. એ જ 100% પ્રેમ કરી શકે જેમાં રાગ અને દ્વેષ નથી. જે કામ કરો છો કરતા કોઈ રાગ, કોઈ દ્વેષ. વારંવાર કોઈ ભૂલ કરે આપણને શું થાય? કોઈ એક જ વ્યક્તિ વારંવાર ભૂલ કરે તો આપણે શું થાય? થોડા વખત પછી એના પ્રત્યે દ્વેષ થાય છે કે હંમેશા જ કરે છે. પણ જેટલી વાર ભૂલ કરી ગુરુદેવ વારંવાર સુધારતા, અલગ અલગ રીતે, ક્યારેક સામ, દાન, દંડ, ભેદ, કોઈ પણ. કારણ કે ધીરા એમ ધૈર્ય પ્રદાય એમ એટલે વારંવાર વારંવાર કોઈ દ્વેષ નહીં. સામેની સીટ પર એક વેપારી હતા, એ બેઠા ધનવાન. હવે એમણે જોયું ગુરુદેવ રેશમી વસ્તુ, ચશ્માની ફ્રેમ સોનાની, લાકડી, રાજાશાહી, ઘડિયાળ સોનાની અને હાથમાં વીંટી પણ હતી સોનાની વીંટી. આ બધું જોયું તો પેલા વેપારીને લાગ્યું કે આ દેખાય છે સંન્યાસી આટલા બધા આભૂષણ. ઘણી વાર લોકોને એમ વિચિત્ર વિચારો આવે સંન્યાસીઓને જોઈને. તો એમણે વાતચીત શરૂ કરી, કીધું સ્વામીજી તમે સંન્યાસી છો, મને લાગે છે કે તમારા મને મનમાં કોઈ ફરક નથી. પારમાર્થિક દ્રષ્ટિ પણ લોકો તમને નમસ્કાર કરે છે, મન નથી કરતા. એટલે આ બધા લોકો અજ્ઞાની છે. કારણ કે તમને કરે છે મારે પણ કરવા જોઈએ. કારણ કે જો તમે પણ આ બધું સોનાની વીંટી ને બધું પહેર્યું છે, મેં પણ સોનાની વીંટી બધું પહેર્યું છે, તો શું ફરક છે? થોડી વાર
পরিবার মানে গুরুদেব এম বলেন গাড়ি চালাতে কি ফুল স্পিড মার, গুরুদেব কিন্তু এক ফরাচ্ছে এসো এমনি মেয়েকে উদ্ধারে বাড়ি মাটি করে ফেলে তো কর Yeah.